શનિદેવની ઉપાસના માટે શનિવારનું વિશેષ મહત્વ છે અને શનિદેવને કલયુગમાં ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જો શનિદેવ નારાજ થઈ જાય તો તે વ્યક્તિના જીવનમાં કરેલા કામ પણ બગડવા લાગે છે. પરંતુ શનિદેવને રીઝવવા માટે તેમની 8 પત્નીઓનો નામનો જાપ કરવાથી જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ દૂર થતી હોવાની ધાર્મિક માન્યતા છે. ત્યારે સુરતના અલથાણ ભટાર વિસ્તારમાં આવેલા શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં શનિદેવ તેમની 8 પત્ની સાથે વિરાજમાન છે, જ્યાં તેમની પૂજા અર્ચના થાય છે. અહીં મહિલાઓ પણ શનિદેવને તેલ ચઢાવી પૂજા અર્ચના કરે છે. ઉધના મગદલ્લા રોડ ખાતે મેયર બંગલાની નજીક શ્રી મહાલક્ષ્મી મંદિર આવ્યું છે, જેમાં અન્ય દેવી દેવતાઓની સાથે શનિદેવની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં આ એકમાત્ર મંદિર છે જ્યાં શનિદેવ એકલા નહીં પરંતુ તેમની 8 પત્નીઓ સાથે પૂજાય છે. આ મંદિરમાં શનિદેવની 8 પત્નીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને શનિદેવની સાથે તેમનું પણ પૂજન અર્ચન કરવામાં આવે છે. ભારતમાં શનિદેવના આમ તો ઘણા મંદિર છે જ્યાં શનિદેવની પ્રતિમા સ્થાપિત છે, પરંતુ તેમની પત્નીઓની સાથે તેમની પૂજા થતી હોય તેવા મંદિર જુદ છે, જેમાં એક તમિલનાડુના પેરાવોરાની પાસે તંજાવુરના વિલનકુલમના અક્ષયપુરીશ્વર મંદિર છે, જ્યાં શનિ મહારાજ તેમની પત્ની સાથે પૂજાય છે. આ સિવાય છત્તીસગઢમાં સ્થિત શનિદેવ મંદિરમાં તેઓ પત્ની સાથે વિરાજમાન છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ખરાબ સ્થિતિમાં હોય અથવા તો શનિની 7.5 પનોતી દશા ચાલી રહી હોય તો શનિદેવની પત્નીઓના નામ લઈને તેઓ આ સ્થિતિમાંથી બહાર નીકળી શકે છે એવી માન્યતા છે. ત્યારે તેમની પત્નીઓના નામ વિશે મોટાભાગના લોકો જાણતા નથી. શનિદેવની પત્ની વિશે કદાચ જ કોઈએ સાંભળ્યું હશે અને તેમાં પણ નામ તો ભાગ્યે જ કોઈ જાણશું હશે. આવી પરિસ્થિતિમાં શનિ જયંતીને લઈને તેમની પત્નીઓના નામ જાણવા જરૂરી છે અને આ નામ છે ધ્વજહિની, ધામિની, કલ્પ્રિયા, કંકલી, તુરંગી, કતંકી, મહિષી અને અજા. આ મંદિરમાં મહિલાઓ પણ શનિ મહારાજને તેલ ચઢાવે છે અને પૂજા અર્ચના કરી શકે છે એ આ મંદિરની ખાસિયત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી કી જય ભારત. મેં ભારત મુનિ ભારતીય શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ ગ્રેન્ડ લાઇન સર્કલ મેયર બંગલે કે પાસ નયા ભટાર સે. હમારે શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ કે અંદર શનિદેવ વિરાજમાન હૈ ઓર શનિદેવ વિશેષ કરકે આપણે 8 પત્નીઓ કે સાથ વિરાજમાન હૈ. જો ઓર અન્ય કહીં જગ્યા શનિદેવ 8 પત્નીઓ કે સાથ વિરાજમાન હોકર દર્શન કરને કો નહીં મિલતા હૈ, જો હમારે યહાં મંદિરમાં મિલતા હૈ. કરીબ 10-12 સાલ પહેલે મેરા યાત્રા કે દૌરાન મેને સાઉથ કે અંદર હી મેને શનિ મહારાજ કા મેને એસે દર્શન કિયા થા, ઉનકે 8 પત્નીઓ કો દર્શન કિયા થા. ઓર શાસ્ત્રો મેં ભી મેને ઇસકા અધ્યયન કરને પે પાયા ગયા કે શનિ મહારાજ કી 8 પત્નીઓ હૈ ઓર 8 પત્નીઓ કા એસે દર્શન કરને કે બાદ જાણકારી હોને કે બાદ હમારે દિલ મેં એક જિજ્ઞાસા ઉત્પન્ન હુઈ કે ઇસ તરહ કા ભી હમારે મંદિર મેં સ્થાપના હોતા કે સભી દર્શનાર્થી ઇસકા લાભ ઉઠા સકે ઓર સબકો જાણકારી હો કે શનિ મહારાજ અપને મતલબ પરિવાર કે સાથ પત્નીઓ કે સાથ વિરાજમાન હૈ ઓર 8 પત્નીઓ હૈ શનિ મહારાજ કી. ઓર ઇસકા ઉલ્લેખ શ્રી સૂર્યપુરાણ મેં હૈ, સૂર્યદેવ કે પરિવાર કે શનિ મહારાજ સૂર્યપુત્ર હોને કે હિસાબ સે ઉનકા ઉલ્લેખ હૈ ઓર શનિદેવ કે શનિદેવ પુરાણ મેં ભી ઇનકા ઉલ્લેખ મિલતા હૈ. શનિ મહારાજ કી કથાએ તો બહુત લંબી કથા હૈ, મગર ક્યા હૈ કે શનિ મહારાજ એક બાર ધ્યાનમગ્ન થે, તપસ્યા મેં થે, તો ઉનકી પત્ની ઉનકી સેવા મેં ગઈ થી. સેવા મેં જાણે કી વજહ સે શનિ મહારાજ ને કહેને કા મતલબ ઉનકી તરફ ધ્યાન નહીં દિયા, પર ધ્યાન સે જબ હુએ તો શનિ મહારાજ કી પત્નીઓ કો 8 પત્નીઓ કો ગુસ્સા આ જાણે પે ઉન્હોને શનિ મહારાજ કો શ્રાપ દે દિયા થા કે અગર આપ હમારી તરફ નહીં દે સકે તો આપ જિસકી તરફ ભી દેખો કે વો આપકે આમને સામને જો નિગાહ પડેગી આપકે ઉપર વો કષ્ટ આપકે કષ્ટ સે પીડા સે મુક્ત નહીં હો સકતા હૈ. મગર ઉસકે બાદ શનિ મહારાજ ને ઇનકો 8 પત્નીઓ કો યે વરદાન દિયા કે ઠીક હૈ મેને એસા હુઆ હૈ, પણ આપકી જો તપસ્યા નામ જાપ કરેગા, 8 પત્નીઓ કા પૂજા કરેગા, વો મેરી શનિ કી 7.5 ઢૈયા સે મુક્ત મિલેગા, ઉનકો કષ્ટો સે મુક્તિ મિલેગી. શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મેં શનિદેવ મહારાજ કે યહાં તેલ વગેરે સબ યાને ભક્તો કોઈ ભી ભક્ત ચઢા સકતા, ચાહે આદમી હો, ચાહે મહિલા હો, યા બચ્ચી હો, યા માતા બહેના કોઈ ભી ચઢા સકતે હૈ. ઇસ તરહ કા કહીં ઉલ્લેખ ભી નહીં હૈ કે મહિલાએં યા માતાએ બહેને શનિ મહારાજ કો કોઈ ચઢાવા નહીં ચઢા સકતે, તેલ હો યા ફૂલ માલા હો ચઢા, ઉલ્લેખ નહીં હૈ. એ તો કોઈ કિસી વજહ સે કિસને રોક લગા દિયા હોગા, બાકી એસા કુછ ભી નહીં હૈ. હમારે મહાલક્ષ્મી શક્તિપીઠ મેં મહિલાઓ કા શનિ મહારાજ ને સન્માન કિયા, હમ ભી ઉનકે સન્માન કરતે હુએ આપ તેલ ચઢા સકતે, આરાધના પૂજા વગેરે કર સકતે હૈ.